જય ગિરનારી મિત્રો મિત્રો તમારી સમક્ષ જે વનસ્પતિ દેખાય છે ને એ એટલી દિવ્ય છે અને એના એટલા દિવ્ય પ્રયોગ છે કે તમે આ વનસ્પતિના ઉપયોગ જાણીને એકવાર અચૂક દંગ રહી જશો ખાસ કરીને જેને વાળ કાળા કરવા છે એના માટેનો બેસ્ટ એક પ્રયોગ બીજો પ્રયોગ આપીશ તમને આધા શીસી ઉપર જેને અડધું માથું દુખતું હોય એના ઉપર એક પ્રયોગ અને ત્રીજો અને બેસ્ટ ઉપયોગ છે મિત્રો એસિડિટી ઉપર જેને આયુર્વેદમાં અમ્લપિત કહીએ છીએ એસિડિટી કહીએ છીએ એના ઉપરના આ ત્રણ પ્રયોગ આ વનસ્પતિ આમ તો ઘણી રીતે ઉપયોગી છે અસંખ્ય રીતે પણ હું તમને આજે આના આ બેસ્ટ ત્રણ ઉપયોગ જણાવવાનો છું ખાસ વિનંતી છે મિત્રો વિડીયો તમે પૂરેપૂરો જોજો અંત સુધી અને હા એક બીજું કે આની ઓળખ જે હું બતાવું તમને કે ભાઈ આને કેવી રીતે તમારે ઓળખવી એ ખાસ જોજો નહીતર શું થશે તમે બીજી કોઈ વનસ્પતિનો ઉપયોગ કરશો એટલે રિઝલ્ટ નહીં મળે એટલે ઓળખવી જરૂરી છે બરાબર તો સૌપ્રથમ આ વનસ્પતિના આપણે નામ જાણી લઈએ પછી એની ઓળખ અને પછી એના ત્રણ ઉપયોગ બેસ્ટ બરાબર તો પેલા નામથી શરૂઆત તો ગુજરાતીમાં આ વનસ્પતિને ભાંગરો કહે છે જ્યારે સંસ્કૃતમાં આ વનસ્પતિનું નામ ભૃંગરાજ છે હિન્દીપ્ટા પ્રોસ્ટેટા આના નામનો પરિચય અને ઘણીવાર તમે મિત્રો એવું પણ સાંભળ્યું હોય છે કે મહાભૃંગરાજ બરાબર તો આ મહાભૃંગરાજ છે ને એ કોઈ અલગથી વનસ્પતિ નથી એ આ જ વનસ્પતિ છે ભૃંગરાજ ને જ મહા ભૃંગરાજ કહેવાય છે હવે મહા છે ને એટલા માટે એને કહેવામાં આવે છે એટલી આયુર્વેદમાં મહાન વનસ્પતિ છે કે એને મહાની પદવી મહાની ઉપાધિ મહાની બિરુદ આપવામાં આવ્યું છે બરાબર એટલે મહા ભૃંગરાજ અને ભૃંગરાજ આ બંને એક જ વનસ્પતિ છે આ તમારા મગજમાં યાદ રાખજો બરાબર હવે આપણે આની ઓળખની નિશાની આપી જાઉં ઓળખવી ખાસ જરૂરી છે હો મિત્રો આ વનસ્પતિ છે ને એ ચોમાસામાં ભેજવાળી જગ્યાઓ પર પુષ્કળ પ્રમાણમાં ઉગે છે બરાબર પહેલી નિશાની ચોમાસા પછી અત્યારે એની પૂર બહારમાં સિઝન છે તમે જ્યાં જાશો ને ખેતરોમાં તેમને ક્યાંક ને ક્યાંક ભંગરો જોવા મળશે બરાબર પહેલી આ નિશાની અત્યારે હોય છે વધારે બીજું કે આના પાન હોય ને એ નાના અને થોડાક લંબાઈવાળા હોય છે બરાબર અને એના એના પાનની જે કોર હોય ને એમાં જો આછા આછા આકા હોય છે બરાબર ખાચા હોય છે આછા આછા બરાબર બહુ ઘાટા નહીં પત આછા આછા અને કિનારી હોય રફ હોય આકા આકા હોય છે રેડી બીજું આના પાન હોય ને બરછટ હોય એકદમ લીછાનો હોય બરછટ શું કરવા હોય કે આમાં છે ને સફેદ નાની નાની રૂવાડી હોય છે એની ડાળીમાં અને પાનમાં એકદમ નાની નાની રૂવાડી હોય છે સફેદ કલરની બરાબર એટલા માટે એ બરછટ લાગે છે બીજું આના ફૂલ હોય ને આપણી ટચલી આના નક કરતા પણ નાના હોય ને એકદમ સફેદ કલરના સુંદર મજાના ફૂલ હોય જે તમને વિડીયોમાં દેખાય છે ખાસ એની નિશાની છે બરાબર એ ફૂલની પાખડીઓ ખરી જાય ને બધી એટલે લીલા કલરના એમાં નાના નાના બીજ દેખાય છે એ લીલા કલરના બીજ બાદમાં પાકી જાય એટલે કાળા થઈ જાય બરાબર આની સૌથી મોટી નિશાનીઓ છે

ઓળખવી બરાબર હવે આના આના સૌથી અગત્યની વસ્તુ છે ઉપયોગ મિત્રો હવે આપણે છે ને ખાસ પ્રયોગ જોવાના છે અને આનો પહેલો પ્રયોગ આવે છે મિત્રો એસિડિટી ઉપર એસિડિટી મતલબ એને આયુર્વેદમાં મિત્રો અમલપિત કહેવાય છે તમને પણ ખ્યાલ હશે હવે આ પ્રયોગ આપ્યો છે ચક્રદત્ત નામના ઋષિએ બરાબર હવે તમને હું અહીંયા એક કટિંગ મૂકું છું જવું આપણા પ્રાચીન પુસ્તકમાં બધી માહિતી છે આ ભાંગરાની પૂરી ડિટેલ આપી છે કે કેવી રીતે આના પ્રયોગો કરવા ચક્રદત્ત ઋષિએ આપણા પ્રાચીન પુસ્તકમાં લખેલું છે કે તમે એસિડિટી ઉપર તમારે લેવાનું છે હરડે બરાબર હરડે છે ને ગાંધીની દુકાને મળી જશે તમને પણ ખ્યાલ છે ત્યાં મળી જાય છે હરડે લેવાનું છે અને સાથે સાથે લેવાનું છે ભાંગરાનું ચૂર્ણ હવે ભાંગરાનું ચૂર્ણ એટલે શું કે આ જે વનસ્પતિ દેખાય ને આખી આખી ઉપાડ લેવાની મૂળ સાથેની બરાબર મૂળ સાથેની ઉપાડી ધોઈ અને દેવાની થોડાક દિવસ સુકાશે પછી એનો ભૂકો કરો ને એટલે એનો પાવડર થઈ જશે રેડી એક બાજુ હરડેનો પાવડર લેવાનો બીજી બાજુ ભાંગરાનો પાવડર લેવાનો રેડી અને ત્રીજી બાજુ લેવાનો છે જૂનો ગોળ ગોળ તમારે સ જેટલો જોઈએ એટલો એમાં લઈ લેવાનો આપણે ગોળી બનાવવા માટે ગોળનો જૂનો ગોળ લેવાનો એક વર્ષ જૂનો એમાં મિક્સ કરી ચણા જેવડી ગોળી બનાવી સુકવી દેવાની સુકાઈ જાય એટલે તમારે ભરી શકો વાસણમાં બરાબર હવે એનો પ્રયોગ કેવી રીતે કરવો તો પ્રયોગમાં બીજું કંઈ નથી તમે જૈમાં પછી તમારે આ બે ગોળી મોઢામાં રાખી અને ચૂસવાની છે મોઢામાં રાખી આપણે કેમ ચોકલેટને મમળાવીએ મોઢામાં એવી રીતે મોઢામાં એને એકદમ ખાઈ નથી જવાની એનો ધીમે ધીમે રસ અંદર જાવો જોઈએ આવો પ્રયોગ તમે મિત્રો એક મહિનોથી બે મહિના કરો આ ગોળીનો એટલે તમારી અમલપિત એસિડિટી ઉપર અદ્ભુત એટલે અદભુત રિઝલ્ટ મળશે બરાબર આ હતો આનો પહેલો પ્રયોગ હવે મિત્રો તમને બીજો પ્રયોગ આપું છું બીજો પ્રયોગ છે આધા શિશી આધા શિશી એટલે કે તમારું અડધું માથું દુખવું બરાબર આ પ્રયોગ છે ને ભાવ મિશ્ર નામના ઋષિ આપ્યો છે જો અહીંયા એનું પણ કટિંગ મૂકું છું એટલે તમને વિશ્વાસ આવે કે કેટલું આયુર્વેદ મહાન હતું આપણું ભાવ મિશ્ર નામના ઋષિએ અહીંયા એનો પ્રયોગ આપ્યો છે અને આધા શિશિ છે ને જેમ સૂર્ય ઉપર ચડતો જાય ને દિવસના આઠ નવ ઉપર ઉપર આવતો જાય ને એમ તમારું માથું દુખતું જાય વધુ ને એટલા માટે આને સૂર્યાવર્ત નામની આધાશીસી કહેવાય આયુર્વેદમાં આવું એનો ઉલ્લેખ છે બરાબર એમાં શું કરવાનું ભાંગરાનો રસ લેવાનો છે તમારે ભાંગરાનો રસ અને બકરીનું દૂધ આ બે વસ્તુની જરૂર પડશે ભાંગરાનો રસ કેટલો પાંચ એમ અને સાથે બકરી પણ બકરીનું દૂધ પણ પાંચ એમ એલ ટૂંકમાં બે સમ પ્રમાણમાં લેવાનું છે બે સરખું લેવાનું છે એક વાસણમાં લઈ બે નાખી અને તમારે સૂર્યનો તડકો આવે ને સૂર્યનો તડકો આવે ને એવી રીતે તમારે છત મેળી ઉપર મૂકી દેવાનું બે કલાક સુધી એને તપવા દેવાનું છે સૂર્યના કિરણો દ્વારા એને તપવા દેવાનું છે અને આ તપી જાય બે કલાક પછી પછી એને નીચે લઈ અને તમારે એનું નસ્ય લેવાનું છે નસ્ય મતલબ નાકમાં બે બે ટીપા નાખવાના છે આયુર્વેદમાં એને નસ્ય કહેવાય છે નાકમાં બે બે ટીપા નાખી અને થોડીક વાર સૂતું રહેવાનું આવું તમે પંદરથી વીસ દિવસ પ્રયોગ કરો એટલે આધા શીશી ઉપર મિત્રો અદ્ભુત એટલે અદ્ભુત ફાયદો થાય છે બરાબર આ એનો બીજો પ્રયોગ હતો હવે હું તમને આપું છું એનો ત્રીજો પ્રયોગ મિત્રો એ પહેલાં ખાસ એક વિનંતી છે કે જો અમારી મહેનત તમને સારી લાગે કે ના અદ્ભુત મહેનત છે તો મિત્રો એક લાઇક જરૂર આપજો ખૂબ પ્રેરણા મળે છે મિત્રો તમને વનસ્પતિ જાણવાની જોવાની એના ઉપયોગ કેવી રીતે થાય આવું બધું તમને રસ હોય ને વનસ્પતિમાં બરાબર આવા છોડવાના સેઢાપાળાની વનસ્પતિના તો આ ચેનલ સાથે જોડાઈ જાઓ સબસ્ક્રાઈબ કરજો જો નીચે બટન છે સબસ્ક્રાઇબ એ કરી લ્યો તમને અદ્ભુત માહિતી મળશે મિત્રો સારું ત્રીજો પ્રયોગ આપું છું વાળને કાળા કરવા માટે જો આ પ્રયોગ લાંબો ચાલશે એક બે દિવસ પાંચ દિવસ મહિનો દિવસમાં કાળા ન થઈ જાય પણ લાંબો પ્રયોગ છે પણ સહેલો પ્રયોગ છે તમારે લેવાનું છે એક લીટર ચોખ્ખું નાળિયેળનું તેલ કેટલું એક લીટર સાથે બીજી વસ્તુ લેવાની છે બસો પચાસ ગ્રામ ભાંગરાનો રસ મતલબ આજે તમે પાન દેખાય ને પાન લઈ આવવાના ખાંડી અને એનો રસ કાઢી લેવાનો બસો પચાસ ગ્રામ રેડી ત્રીજી વસ્તુ છે પચાસ ગ્રામ મીઠો લીમડાના પાન ત્રીજી વસ્તુ શું છે પચાસ ગ્રામ મીઠા લીમડાના પાન જ લેવાના છે એનો રસ નથી કાઢવાનો ચોથી વસ્તુ છે જાસૂદના ફૂલ દેશી જાસૂદ આવે ને એની ફૂલ લઈ લેવાના એની લાલ કલરની પાંખડીઓની અલગ લઈ લેવાની આપણે પાંખડી આમાં નાખવાની છે દાંડલો નથી નાખવાનો બરાબર અને આગળની વસ્તુ છે પચાસ ગ્રામ મેથી રેડી એટલી વસ્તુ પહેલાં ભેગી કરી લેવાની એક કડાઈ મતલબ કે એક બકડીઓ મૂકવાનું લોખંડનું હોય તો વધારે સારું તાપ એકદમ ધીમો આ મારી ખાસ બે વાર બોલું છું તાપ ધીમો રાખજો ભડકો ન રાખતા નહીંતર બધું બળી જશે પકડિયામાં એક લિટર ચોખ્ખું નાળિયેરનું તેલ નાખ દેવાનું જે તમે રસ ભાંગરાનો કાઢો છે એ નાખ દેવાનો પચાસ ગ્રામ મીઠો લીમડાના પાન જાસૂદના ફૂલ આ બધું જ મેથી બધું નાખી અને ધીમા તાપીને ઉકાળવાનું છે ધીમે 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 ઉકળતા તમે જે બસો પચાસ ગ્રામ ભાંગરાનો રસ નાખ્યો ને એ અંતે તો પાણી જ છે ને મતલબ રસ એટલે પાણી એ પાણી બળશે એ પાણી બળી જાય ને અને તમને એમાં ફીણ વળે છે એ ફીણ વર્તા બંધ થઈ જાય અને તમને એમ થાય ના હવે ચોખ્ખું તેલ જ વધ્યું છે ત્યારે એને ગાળી લેવાનું બરાબર બધું બે ત્રણ વાર ગાડી અને ભરી લેવાનું અને દરરોજ એનો પ્રયોગ કરવાનો છે માથામાં તેલ નાખવામાં બરાબર દરરોજ તમે આ માથાનું તેલ વાપરો એટલે તમને અદભુત એટલે અદભુત રિઝલ્ટ મળશે તમે એકવાર જરૂર ટ્રાય કરજો વાળ કાઢા કરવા માટે બરાબર મિત્રો સારું વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર 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 કોઈ વ્યક્તિને મોકલજો આપણી વનસ્પતિનો બેસ્ટ પ્રયોગ છે એટલે જરૂરથી તમે મોકલજો એટલી મારી ખાસ તમને વિનંતી છે મિત્રો જય જવાન જય કિસાન જય આયુર્વેદ